જીવન માંથી શિક્ષણ અને આજનો જે વિષય છે તે છે બિલીવ એન્ડ આઈડેન્ટિફાય ટ્રુ વોઇસ, વિશ્વાસ કરો અને સાચો અવાજ પારખો. અ લર્નિંગ ફ્રોમ રોદા, રોદાના જીવનમાંથી શિક્ષણ. અને આજનો જે શાસ્ત્ર ભાગ છે તે છે નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો અને તેનો 12મો અધ્યાય અને તેની 1-16 કલમ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો અને તેનો 12મો અધ્યાય ને 1-16 કલમની અંદર પ્રભુનું વચન મને અને તમને આ પ્રમાણે કહે છે. આશરે તેજ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. યહૂદીઓને એ વાત ગમે છે એ જોઈને તેણે પીતરને પણ પકડ્યો. તે બે ખમીર રોટલીના પર્વના દિવસ હતા. તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી રાખવા સારું 4 સિપાહીઓની 4 ટુકડીઓને સોંપ્યો અને પાસ્કા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પીતરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. હેરોદ તેને બહાર લાવવાનો હતો. તેની આટલી રાત્રે પિત્તર બે સિપાહીઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા. ત્યારે જો પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિત્તરને કૂખમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચંપલ પહે. તેણે તેમ કર્યું. પછી તેણે તેને કહ્યું કે તારું લુગડું ઓઢીને મારી પાછળ આવ. તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાને દરવાજે પહોંચ્યા. તે તેઓને સારું પોતાની મેળે ઉઘડી ગયો. તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો. જ્યારે પિત્તરને ભાન આવ્યું ત્યારે તેણે કહ્યું કે હવે હું ખચિત જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સગળી ધારણાથી મને છોડાવ્યો છે. પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની માં મરિયમને ઘેર આવ્યો. ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. તે આગલો બાણું ઠોકતો હતો ત્યારે રોદા નામે એક જુવાન દાસી ખબર કાઢવા આવી. તેણે પિત્તરનો સાદ ઓળખીને આનંદને લીધે બાણું ન ઉઘાડતા માહે દોડી જઈને કહ્યું કે પિત્તર બારણા આગળ ઊભો છે. તેઓએ તેને કહ્યું કે તું તો ઘેલી છે, પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો દૂધ હશે, પણ પિત્તરે ઠોક્યા કર્યું. જ્યારે તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. આ પ્રભુનું વચન છે, આમેન. આવો આપણે આપણા મસ્તકો નમાવી અને પ્રાર્થના કરીએ. અમારા પિતા અને અમારા પ્રભુ, ફરીને એકવાર તમારા વચનોની પાસે અમે તમારા બાળકો તરીકે ને તમારા લોક તરીકે ભેગા થયા છે. હા પ્રભુ, તમારા વચનોને સમજવાને માટે તમે તમારી કૃપામાં અમને ધરી રાખો. અને હા પ્રભુ, હું જાણું છું, સમજું છું અને સ્પષ્ટપણે માનું છું કે તમારું વચન કેવળ સાંભળનારને જ માટે નહીં પણ બોલનારને માટે પણ છે. અને માટે હું મારી જાતને તમારા વધસ્તંભની આડ પાછળ સંતાડું છું કે જેથી આજે ફક્ત અને ફક્ત તમારા જ નામનો મહિમા થાય. પ્રભુ ઈસુને લીધે,
આમેન. આજે એક એવી સ્ત્રીને આપની સમક્ષ લાવવા માંગુ છું કે જેનો ઉલ્લેખ પ્રેરિતોના કૃત્યના 12મા અધ્યાયની 12 થી 16 કલમમાં કરવામાં આવ્યો છે. નામ તેનું રોદા. એક જુવાન દીકરી કે જે યોહાન, કે જેનું બીજું નામ માર્ક હતું, તેની માં મરિયમના ઘરે દાસી તરીકે રહેતી હતી. આ જે રોદા નામ છે એ ગ્રીક નામ છે, જેના નામનો અર્થ થાય છે રોઝ, એટલે કે ગુલાબ. વિલ્કિન્સન કરીને સ્કોલર એવું વર્ણવે છે કે મરિયમનો ભાઈ બારનાબસ એ સાયપ્રસનો વતની હતો. આ જે સાયપ્રસ છે એ ભૂમધ્ય સમુદ્રમાં આવેલું એક આઈલેન્ડ છે, જે ઇઝરાયલની નોર્થ વેસ્ટ સાઈડ એટલે કે ઉત્તર પશ્ચિમ બાજુએ આવેલું છે. વિલ્કિન્સન સ્કોલર એવું માને છે કે કોઈક રીતે મરિયમનું કુટુંબ પણ આ જગ્યાએ રહ્યું હશે અને ત્યાંથી આ રોદા, કે જેનું ગ્રીક નામ છે, એને ત્યાંથી લાવવામાં આવી હશે. પ્રેરિતોના કૃત્યોનો જે 12મો અધ્યાયનો જે શાસ્ત્ર ભાગ મેં અને તમે વાંચ્યો, તેમાં કંઈક એવું છે કે પ્રથમની મંડળી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો દ્વારા જે સુવાર્તાનો પ્રચાર થઈ રહ્યો છે તે આ સમય છે. જો આપણે શરૂઆતની કલમો જોઈએ તો અહીંયા હેરોદ રાજાની વાત છે અને એ પ્રથમની મંડળીની સતાવણીની વાત છે. આ જે હેરોદ રાજા છે એ હેરોદ અગ્રિપા એક એ રાજા છે કે જે પોતે ધ ગ્રેટ હેરોદ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે હતો, એનો ગ્રાન્ડસન છે, એનો પૌત્ર છે. અને એનાથી વિશેષ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુસિફિક્શન વખતે જે ટ્રાયલ થઈ રહી હતી, જે સુનાવણી થઈ રહી હતી, ત્યારે જે હેરોદ અંતિપાસ રાજા હતો તેનો આ નેપ્યુ એટલે કે ભત્રીજો છે. અને આ હેરોદના સમયમાં જબરજસ્ત સતાવણી થઈ રહી છે એવો ઉલ્લેખ આ 12મા અધ્યાયની પ્રથમ કલમમાં જોવા મળે છે. બીજી કલમમાં એવું લખ્યું છે કે ઓલરેડી યોહાનના ભાઈ યાકૂબ, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો, તેને તલવારથી આ હેરોદ રાજાએ મારી નાખ્યો છે. અને હેરોદ રાજાના આ કૃત્યથી, આ સતાવણીથી, જાણે કે ત્યાંના જે યહૂદીઓ હતા કે જે ખ્રિસ્તીઓથી વિરુદ્ધ હતા, તેઓ કોઈક રીતે ખુશ છે. અને એ લોકોને વધારે ખુશ કરવા અને થોડું વધારે પોપ્યુલર બનવા માટે હેરોદ રાજા હવે પિત્તરને જેલમાં પૂરે છે, પિત્તરને બંદીખાનામાં પૂરે છે. આ એ પિત્તર છે કે જેણે 50માના દિવસે ભાષણ કર્યું અને ઘણા બધા લોકો પ્રભુ ઈસુની પાસે આવ્યા, એ વખતની મંડળીનો લીડર, પણ હવે તે જેલમાં છે. એ જે રાત છે કે જેનું વર્ણન આ પ્રેરિતોના કૃત્યોના 12મા અધ્યાયમાં કરવામાં આવ્યું છે, એ રાત એ કોઈક સામાન્ય રાત નથી. તમે જુઓ તો 5મી કલમમાં લખ્યું છે કે મંડળી પિતરને માટે આગ્રહથી પ્રાર્થના કરતી હતી. એનાથી આગળ જો આપણે 12મી કલમ જોઈએ તો ત્યાં લખ્યું છે કે માર્કની માં મરિયમના ઘરે શિષ્યો અને બીજા પ્રથમની મંડળીના લોકો ભેગા થયા છે અને તે લોકો રાત્રિના સમયે પ્રાર્થના કરી રહ્યા છે, પિતરને માટે પ્રાર્થના કરી રહ્યા છે. એ જે સતાવણીનો સમય છે એને માટે પ્રાર્થના કરી રહ્યા છે. એવું કહી શકાય કે આ રાત્રિએ કઈક રીતે ચિંતાનો માહોલ છે, કોઈક રીતે ડરનો માહોલ છે, કોઈક રીતે સંદેહનો માહોલ છે. અને આ માહોલની વચ્ચે રાત્રે બાણ ખખડે છે, કોઈક બાણા આગળ ઊભું રહીને બાણાને ઠોકે છે. આ બાણ ખખડ્યા પછી આ રાત્રિએ આ પ્રેરિતના કૃત્યને 12મા અધ્યાયમાં બે એક્શન તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું, બે ક્રિયાઓ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. એક જ રાત્રિ, એક જ જગ્યા, એક જ સમય, જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીકના લોકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ અંગત રીતે ઓળખનારા લોકો,
પણ બે અલગ અલગ એક્શન્સ અથવા તો બે અલગ અલગ ક્રિયાઓ તરફ હું તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. સૌથી પહેલી ક્રિયા, સૌથી પહેલી એક્શન રોદાના સંદર્ભમાં હું તમારી આગળ પ્રસ્તુત કરવા માંગુ છું. તમે જો અહીંયા 13મી કલમમાં એવું લખ્યું છે કે તે એટલે કે પિત્તર આગલું બાણું ઠોકતો હતો ત્યારે રોદા નામે એક જુવાન દાસી ખબર કાઢવા આવી. 14મી કલમમાં લખ્યું છે કે પિત્તરનો અવાજ સાંભળીને, પિત્તરનો સાગ ઓળખીને આનંદને લીધે બાણું ન ઓગાડતા માહે દોડી જઈને તેણે કહ્યું કે પિત્તર બાણા આગળ ઊભો છે. પિત્તરનો અવાજ આ જુવાન દીકરી, આ જુવાન દાસી રોદા ઓળખે છે. અત્યારે માહોલ એ છે કે અંદર ઘરમાં બધા પિત્તરને માટે પ્રાર્થના કરી રહ્યા છે અને એ જ પિત્તર અત્યારે બારણા આગળ ઊભો છે. શી આઈડેન્ટિફાઈડ ધ વોઇસ ઓફ પીટર, એ પિત્તરનો અવાજ ઓળખી શકે છે, પારખી શકે છે. વાય? બીકોઝ શી બિલીવડ વોટ ધે પ્રેડ, એ લોકો જે પ્રાર્થના કરી રહ્યા હતા તેના પર તેણે વિશ્વાસ કર્યો. શી બિલીવડ ધ પાવર ઓફ પ્રેયર, પ્રાર્થનાના એ સામર્થ્ય પર તેણે વિશ્વાસ કર્યો. શી બિલીવડ ધેટ ગોડ કેન ડુ એનીથિંગ, પ્રભુ કશું પણ કરી શકે છે તેવો તેણે વિશ્વાસ કર્યો. નો મેટર વોટ એવર કેન બી ધ સિચ્યુએશન, પરિસ્થિતિ ને સંજોગો કોઈ પણ હોઈ શકે, બટ શી બિલીવ ધેટ ગોડ કેન ડુ મિરેકલ્સ. રોદા પ્રભુ ચમત્કાર કરી શકે છે તેવો વિશ્વાસ આ જગ્યાએ કરે છે. કદાચ ને એ રોમન સામ્રાજ્ય અને તેની હકુમત થી વાકેફ છે. અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી પણ તે વાકેફ છે. તે જાણે છે કે 1257 થઈ રહી છે, ઓલરેડી તે પોતે તે જ માહોલમાં છે, બટ શી બિલીવડ. એક્શન નંબર 1, તેણે વિશ્વાસ કર્યો. ટુ બિલીવ, વિશ્વાસ કર્યો. રોદા બિલીવડ, રોદા આ રાત્રિએ વિશ્વાસ કરે છે પ્રભુ આઉટ ઓફ ધ વે જઈને કંઈક કરી શકે છે તેવો તેને વિશ્વાસ છે. અત્યારે આ રાત્રિના સમયે આ રોદા નામની જુવાન દીકરીને માટે રોમન સામ્રાજ્ય કે તેની હકુમત કોઈ મેટર નથી કરતો. એ બીક, એ સંદેહ, એ ડર, એ પરિસ્થિતિ કોઈ જ મેટર નથી કરતી. એ તો ફક્ત એટલો જ વિશ્વાસ કરે છે કે પિત્તર માટે પ્રાર્થના થઈ રહી છે અને પિત્તર બહાણા આગળ ઊભો છે. પિત્તર કેવી રીતે આવ્યો એનાથી એને કોઈ ફરક નથી પડતો. પિત્તર કેવી રીતે જેલમાંથી બહાર આવ્યો એનાથી એને કોઈ ફરક નથી પડતો. પિત્તરને કોણે બહાર કાઢ્યો એનાથી પણ એને કોઈ ફરક નથી પડતો. ઓન ધેટ નાઇટ, એટ ધેટ પર્ટિક્યુલર મોમેન્ટ, જો સૌથી અગત્યની એક્શન રોદાના સંદર્ભમાં હું અને તમે જો જોઈ શકતા હોય તો એ છે ધેટ શી બિલીવડ, તેણે વિશ્વાસ કર્યો. એ પ્રાર્થનાના જવાબ પર તેણે વિશ્વાસ કર્યો. એ સંજોગોને પેલે પાર જઈને તેણે વિશ્વાસ કર્યો. એ ડરને પેલે પાર જઈને તેણે વિશ્વાસ કર્યો અને એ સંદેહને પેલે પાર જઈને આ જુવાન દીકરી, આ હૃદયે વિશ્વાસ કર્યો. પ્રાર્થના કરી છે અને પ્રભુએ ચમત્કાર કર્યો છે. એક્શન નંબર 1, ક્રિયા, પ્રથમ ક્રિયા એટલે કે રોદાએ વિશ્વાસ કર્યો. એનાથી સેજ આગળ બીજી એક્શન તરફ એટલે કે બીજી ક્રિયા તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. તમે જુઓ કે જ્યારે રોદા પિત્તરનો સાદ સાંભળે છે ત્યારે અહીંયા લખ્યું છે 13મી કલમની આગળ કે તે ખબર કાઢવા આવીને 14મી કલમમાં લખ્યું છે કે પિત્તરનો સાદ ઓળખીને તે અંદર જતી રહી અને જઈને કહ્યું કે પિત્તર બારણા આગળ ઊભો છે. પણ 15મી કલમમાં રોદા સિવાયના જે લોકો ત્યાં હતા તેમણે જે ક્રિયા કરી તે આ હતી. તેઓએ તેને કહ્યું કે તું તો ઘેલી છે, યુ આર મેડ. પિત્તર કેવી રીતે અહીંયા હોઈ શકે? પિત્તર જેલમાં છે,
રાત નો સમય છે, રોમન સામ્રાજ્ય ને તો તું ઓળખે જ છે ને, પિતર કેવી રીતે અહીંયા હોઈ શકે, તું તો ગેલી છે, યુ આર માઇન્ડ. રોદા ને ઘેલી તરીકે સંબોધવામાં આવ્યું. એનાથી સેજ આગળ તો પણ રોદાએ તો એવું જ કીધું કે ના ના, હું જેમ કહું છું ને તેમ જ છે, એ પિત્તર જ છે, હું પિત્તરનો અવાજ ઓળખું છું. ક્યાંક રીતે અહીંયા લખ્યું છે ખાતરીપૂર્વક, એ ક્યાંક રીતે એવું કહેવા માંગે છે કે ના ના, આપણે પ્રાર્થના કરતા હતા ને તો પ્રભુએ ચમત્કાર કર્યો છે, એ પિત્તર જ છે. પણ તો પણ આગળ બીજા બધા લોકો એમ કહે છે કે તેનો દૂત હશે, એ પિત્તર હોય શકે નહીં. હવે તમે જુઓ તો એ જે રાત્રિ હતી, એ રાત્રિના સમયે આ બધા લોકો સૂઈ નથી ગયા, એ લોકો પ્રાર્થના જ કરી રહ્યા છે, અને એ લોકો પિત્તરને માટે જ પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનાર લોકો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો છે, છતાં પણ તે રાત્રિએ એ પર્ટિક્યુલર મોમેન્ટ પર, એ ચોક્કસ ક્ષણમાં ડાઉટ કરવાની ક્રિયા, સંદેહ, બીજી જે એક્શન જે છે ડાઉટિંગ, સંદેહ કરવો, રોદાને ઘેલી કહેવું, તેની વાતને નકારી નાખવી, તેનો દૂત હશે એવા કોઈક વાક્ય ઉચ્ચારવા, એ સંદેહ કરવા સમાન છે. પ્રભુ આઉટ ઓફ ધ વે જઈને ચમત્કાર કરી શકે છે, તેના પર આ સમયે, આ પર્ટિક્યુલર સમયે આ લોકો ક્યાંક સંદેહ કરે છે. એક જ રાત્રિ, એક જ ઘર, એક જ સમય, બાણો ખખડે છે ત્યારે બે અલગ અલગ એક્શન્સ હું અને તમે જોઈએ છે, બિલીવિંગ એન્ડ ડાઉટિંગ, વિશ્વાસ કરવો અને સંદેહ કરવો. રોદા વિશ્વાસ કરે છે અને બીજા લોકો ક્યાંક આ સમયે સંદેહ કરે છે. હવે આ જે બે એક્શન્સ જે હતી, જે આ બે ક્રિયાઓ હતી, એની સામે બે અલગ અલગ રિએક્શન પણ બાઇબલમાં નોંધવામાં આવ્યા છે, અને એ રિએક્શન તરફ હું આપનું ધ્યાન ખેંચવા માંગુ છું. બે અલગ અલગ પ્રતિક્રિયાઓ બાઇબલમાં આ અધ્યાયમાં નોંધવામાં આવી છે. સૌથી પ્રથમ પ્રતિક્રિયા, રિએક્શન નંબર 1, જો તમે 14મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે કે તેણે પિત્તરનો સાર ઓળખીને આનંદને લીધે બાણો ન ઉઘાડતા માહે દોડી ગઈ. રોદા આનંદ કરે છે, એ ગ્લેડનેસ ની વાત છે, એ જોય ની વાત છે. રોદાએ વિશ્વાસ કર્યો કે પ્રાર્થના કરી છે, પિત્તર આવી ગયો છે, અને એની જે પ્રતિક્રિયા છે તે આનંદ છે, જોય, એ આનંદિત થઈ ગઈ છે. અને એનાથી વિપરીત, એનાથી આગળ જો બીજું રિએક્શન જોઈએ, પ્રતિક્રિયા નંબર 2, ત્યાં લખ્યું છે 16મી કલમ, પણ પિત્તરે ઠોક્યા કર્યું, જ્યારે તેઓએ બાણ ઉગાડીને તેને જોયો ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. ધે વેર એસ્ટોનિશ્ડ, ધે વેર અમેઝ્ડ, તેઓ આશ્ચર્ય પામ્યા. કોઈક રીતે કોઈ જગ્યાએ જાણે કે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ થઈ ગઈ હોય, વિચાર શક્તિ ને સમજ શક્તિની બહારની કોઈ વસ્તુ થઈ ગઈ હોય, એવા એવું કંઈક આશ્ચર્યની વાત અહીંયા નોંધવામાં આવી છે. યસ ઓફકોર્સ, એ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબત હતી, એ કોઈ સામાન્ય બાબત નહોતી. પિતર જે હેરોદ જેવા રાજાના બંદીખાનામાં સાંકળોથી બંધાયેલો છે, ચચ્ચાર સિપાઈઓની ટુકડીઓની વચ્ચે છે, એ અડધી રાત્રે બાણો ઠોકે, એ ખરેખર અસાધારણ બાબત છે, એ અસામાન્ય બાબત છે. પણ એ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામને માટે પ્રાર્થના ચાલી રહી હતી, એ જ અસાધારણ ચમત્કારને માટે પ્રાર્થના ચાલી રહી હતી. પણ જ્યારે તેઓને સંદેહ થાય છે ત્યારે તેઓ પિત્તરને જોઈને આશ્ચર્ય પામે છે. રોદાને પ્રાર્થનાનો જવાબ મળ્યો છે તે બાબતનો તેને આનંદ હતો, જ્યારે બીજા લોકોને પ્રાર્થના છતાં હૃદયના કોઈ ખૂણામાં કે આવું કેવી રીતે શક્ય છે એવો સંદેહને કારણે તેમને આશ્ચર્ય થયું. બે રિએક્શન, આનંદ અને આશ્ચર્ય,
एक बाजू ए विश्वास सहित करेली प्रार्थना ना मळेला जवाब ने लीधे आनंद छे अने बीजी बाजू क्यांक ए संदेह ने लीधे ए आश्चर्य छे टू डिफरेंट एक्शन्स एंड टू डिफरेंट रिएक्शन्स बे अलग अलग क्रियाओ अने बे अलग अलग प्रतिक्रियाओ बालो आपणा जीवन संबंधी जो आपणे विचार करीए ત્યારે જ્યારે આપણે પણ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ કેવો છે? શું તે આ જુવાન દાસી રોદાના જેવો ખરો કે જે એ વિષમ પરિસ્થિતિમાં એ અઘરી પરિસ્થિતિમાં એ આકરી સ્થિતિની અંદર એ ભયંકર સ્થિતિની અંદર કે જ્યાં કોઈ માર્ગ ન જડે જ્યાં કશું સૂજે નહીં જ્યાં આંખે અંધારા આવી ગયા હોય એવી પરિસ્થિતિમાં પણ પ્રભુ મહારાને તમારા માટે આઉટ ઓફ ધ વે જઈને ચમત્કાર કરી શકે છે તેવો વિશ્વાસ એટલે વિશ્વાસ સહિતની પ્રાર્થના યશાયા પ્રબોધકના પુસ્તકના 55માં અધ્યાયની 8મી કલમમાં યહોવા દેવ એવું કહે છે કે કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી અને મારા માર્ગો તે તમારા માર્ગો નથી એમ પ્રભુના એ માર્ગો પર વિશ્વાસ કરવાની વાત અને પ્રભુના એ વિચારો પર વિશ્વાસ કરવાની વાત સામાન્ય રાત્રિએ પણ જો આપણા ઘરનું બારણું ખખડે ને તો એ બારણું ખોલવા જતા હૃદયના ધબકારા વધી જાય ક્યાંક પરસેવો પણ છૂટી જાય અને આ તો એ સમયની એ રાત્રિની વાત છે કે જ્યારે કદાચ ને બાણાની બાર રોમન સામ્રાજ્યના એ સિપાહીઓ પણ હોઈ શકે છે કે કોઈ એવા લોકો પણ હોઈ શકે છે કે જે પ્રથમની મંડળીને કોઈક રીતે નુકસાન કરવા ઈચ્છતા હોય પણ આવી પરિસ્થિતિની અંદર પણ રોદા વિશ્વાસ કરે છે તે વિશ્વાસ કરે છે કે પ્રાર્થના કરી રહ્યા છે પ્રાર્થના કરી છે અને પ્રભુએ જવાબ આપ્યો છે એ વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થનાનો જવાબ મળ્યાનો જાણે કે તેણે વિશ્વાસ કર્યો અને એના લીધે એ બંધ બારણે પણ પિત્તરનો અવાજ ઓળખી શકી શી બિલીવ એન્ડ શી આઈડેન્ટિફાઈડ ધ વોઇસ ઓફ પીટર તેણે વિશ્વાસ કર્યો અને તે પિત્તરનો સાદ ઓળખી શકી ગમે તેવી પરિસ્થિતિમાં પ્રભુ આઉટ ઓફ ધ વે જઈને માર્ગ કાઢી શકે છે તેવો વિશ્વાસ મારી અને તમારી પ્રાર્થનાઓને વિશ્વાસ સહિતની પ્રાર્થના બનાવે છે ગમે તેવી પરિસ્થિતિની અંદર પ્રભુ આઉટ ઓફ ધ વે જઈને મારા અને તમારા માટે માર્ગ કાઢી શકે છે તેવો વિશ્વાસ આપણી પ્રાર્થનાઓને વિશ્વાસ સહિતની પ્રાર્થનાઓ બનાવી શકે છે ખૂબ જ નાની વાર્તા કે જે કોઈક ને કોઈક રીતે મેં અને તમે ઘણી બધી વાર સાંભળી છે અને એ હું આજે ફરીને એકવાર એ ટાંકવા માંગુ છું એક ગામ હતું કે જેમાં ઘણા વર્ષોથી વરસાદ પડ્યો નહોતો અને જાણે કે દુકાળ જેવી પરિસ્થિતિ હતી ગામના લોકો ક્યાંક બેહાલ થઈ ગયા છે ક્યાંક લાચાર થઈ ગયા છે ખેતરનો પાર ઉગ્યો નથી અને એ ગરીબ એવી સ્થિતિમાં જાણે કે આવી ગયા છે અને આવા સમયે ગામના લોકો વિચાર કરે છે કે આપણે બધા આ ચોક્કસ સમયે પ્રભુને પ્રાર્થના કરીએ વરસાદને માટે પ્રાર્થના કરીએ કે જેથી તેઓ વરસાદ મોકલી આપે અને એને માટે આ ગામના જે આગેવાનો હતા એ ચોક્કસ સ્થળ અને ચોક્કસ સમય નક્કી કરે છે અને એક પછી એક લોકો આ ચોક્કસ સમયે પ્રાર્થના કરવા માટે આવે છે અને ત્યાં એક નાનો દીકરો હોય છે અને એ જ્યારે એ જગ્યાએ આવે છે તો લોકો એને બહુ કુતૂહલતાથી જોઈ રહ્યા છે લોકો એની જ સામે જોઈ રહ્યા છે એ નાનો દીકરો એ જગ્યાએ પ્રાર્થના કરવાને માટે છત્રી લઈને આવ્યો હતો એને વિશ્વાસ હતો કે વરસાદ માટે પ્રાર્થના કરવા
કરવા જઈ રહ્યા છે અને પ્રાર્થના કરીશું એટલે તરત જ વરસાદ આવશે અને મારે છત્રીની જરૂર પડશે. એ છોકરો પ્રાર્થના કરવા માટે છત્રી લઈને આવ્યો હતો. ગજબનો વિશ્વાસ. એક જુવાન દીકરી દાસી કે જેને કોઈ વિશ્વાસ નહીં, કે જેને ઘરનું બધું કામ કર્યા કરવાનું ચૂપચાપ, દાસી એટલે કોઈની સામે કશું બોલી ના શકે, કોઈને લીડ ના કરી શકે, કોઈને કોઈ સલાહ ના આપી શકે, ચાર માણસ બોલતા હોય તો એમાં એ વચ્ચે આવીને કશું બોલી ના શકે, એવી દીકરી આ સમયે વિશ્વાસ કરે છે અને સાચો અવાજ તે ઓળખે છે. કદાચ ને હું અને તમે પણ ક્યાંક ઓર્ડિનરી માણસો હોઈએ, બહુ સામાન્ય માણસો હોઈએ. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, એ વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ની વાત છે, ને હું અને તમે જોઈએ છે કે કેટલા બધા લોકો, કેટલા બધા પોપ્યુલર લોકો, બહુ બધા હાઇલાઇટેડ પીપલ, ને એમની સામે ઘણી બધી વાર એવું લાગે કે જાણે આપણી કોઈ વિશાત નથી, આપણે બહુ સામાન્ય માણસો છીએ, આપણે બહુ હાઇલાઇટેડ પીપલ નથી, બહુ હાઇલાઇટેડ લોકો નથી. એ રાત્રિએ પણ આટલા બધા જાણે કે એક્સ્ટ્રાઓર્ડિનરી લોકો હતા ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો, એ પ્રથમની મંડળીના લોકો, માર્કની માં મરિયમની જો વાત કરીએ તો એ બહુ શ્રીમંત હતા, હેને, એટલે એવા બધા એક્સ્ટ્રાઓર્ડિનરી લોકો હતા. પણ આ એક્સ્ટ્રાઓર્ડિનરી લોકોની વચ્ચે બહુ જ સામાન્ય, બહુ જ ઓર્ડિનરી આ રોદા જુવાન દીકરી, જુવાન દાસી, રાઈટ એક્શન અને એના લીધે રાઈટ રિએક્શન. એની રાઈટ એક્શન એ હતી દેટ શી બિલીવ, અને એના લીધે શી કુડ આઈડેન્ટિફાઈ ધ વોઇસ ઓફ પીટર, પીટરનો સાદ તે પારખી શકી. શી બિલીવ, એણે વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ રોદાને આ જગ્યાએ એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સન બનાવી દે છે, અસામાન્ય માણસ બનાવી દે છે. ભલે તે દાસી છે, ભલે તેની કોઈ વિશ્વાસ નથી, પણ તેનો વિશ્વાસ એ તેને એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સન બનાવે છે. પ્રભુ મને અને તમને સર્વને રોદાની જેમ આપણી પ્રાર્થનાઓ પર વિશ્વાસ કરી સાચો ઓળખ અવાજ ઓળખવાને માટે તેમની કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, અમે તમારી પાસે આવ્યા છીએ ત્યારે પ્રભુ અમે માફી માંગીએ છીએ કે અમે તમારા લોક તરીકે ઘણી બધી વાર અમારી પ્રાર્થનાઓમાં એ સંદેહ લાવીએ છીએ, એ ડાઉટ કરીએ છીએ. તમે આઉટ ઓફ ધ વે જઈને અમારા માટે ચમત્કાર કરી શકો છો એવો સંદેહ કોઈ જગ્યાએ અમે લાવીએ છીએ. પ્રભુ અમને માફ કરો, તમારા વિશ્વાસમાં અમને દ્રઢ કરો, અમારી પ્રાર્થનાઓને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થનાઓ બનાવો અને પ્રભુ એને માટે તમારા પર વધુ ને વધુ વિશ્વાસ કરવાને માટે અને વિશ્વાસ સહિતની પ્રાર્થનાઓ કરવાને માટે પ્રભુ તમે તમારી કૃપામાં અમને ધરી રાખો પ્રભુ ઈસુને લીધે. આમેન.